જે એટલે કે સરદાર પટેલ સેવા દળનો વિવાદ વધુ વકર્યો છે. નવા હોદ્દેદારો અને જૂના હોદ્દેદારો વચ્ચેનો આ વિવાદ છે હવે ચરમ સીમાએ પહોંચી ગયો છે. એસપીજીના જૂના હોદ્દેદારો આશીર્વાદ યાત્રા યોજશે. મહેસાણાથી ઊંઝા સુધીની આ યાત્રા યોજવામાં આવશે. એસપીજીના જૂના હોદ્દેદારોએ લાલજી પટેલની બાદ બાકી કરી અને હોદ્દેદારોની નિમણૂક કરી છે. વિવાદ અંગે લાલજી પટેલ જણાવી ચૂક્યા છે કે અગાઉ જે હોદ્દેદારોની નિમણૂક થઈ હતી તે ખોટી રીતે કરવામાં આવી હતી. અગાઉ નિમાયેલા હોદ્દેદારોમાં કોઈ સભ્ય એસપીજીનો નથી અને કોઈ પણ ઠરાવ વગર જ નિમણૂક કરવામાં આવી હતી, જેથી ફરી કારોબારી સભ્યોની હાજરીમાં નવી નિમણૂક કરવામાં આવી છે, જેમાં પૂર્વિન પટેલ, ગૌરાંગ પટેલ સહિતના હોદ્દેદારોની બાદબાકી કરવામાં આવી છે. જોકે પૂર્વિન પટેલે કહ્યું હતું કે લાલજી પટેલે જાહેર કરેલી હોદ્દેદારોની યાદી અમને માન્ય નથી, અમારી શરતોના આધીન સમાધાન થશે અને અમે જાહેર કરેલી યાદી જ સાચી છે. ત્યારે હવે આ સમગ્ર વિવાદ વચ્ચે જૂના હોદ્દેદારો આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. તો જૂના હોદ્દેદારો સાચા કે ખોટા તેને લઈને હવે આ જે વિવાદ છે તે વધુ ને વધુ વકરી રહ્યો છે. એસપીજીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પહેલા પણ લાલજી પટેલની બાદબાકી કરી દીધી હતી અને હોદ્દેદારો છે તેમની નિમણૂક કરવામાં આવી હતી. જૂના હોદ્દેદારો છે તેમની જગ્યાએ નવા હોદ્દેદારો છે તેમની નિમણૂક. લાલજી પટેલ એસપીજીના અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. લાલજીભાઈ, આપનું સ્વાગત. જી, 24 કલાકમાં શું ચાલી રહ્યું છે એકચ્યુઅલ આ એસપીજીમાં? કારણ કે જૂના જે હોદ્દેદારો છે તેઓ એવું કહી રહ્યા છે કે અમને તેમણે જે નિમણૂક કરી છે અમને માન્ય નથી. શું છે ચાલી રહ્યું આખરે? જો સરદાર પટેલ સેવાદળ એ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું એક સંગઠન છે અને સંગઠનની બોડી આવે, કારોબારી મીટિંગ, કારોબારી સભ્યો આવે અને એના પ્રમુખ મંત્રી અને આગેવાનો બનાવેલા હોય, તો એ લોકો ઓલરેડી જે લોકો કહી રહ્યા છે વિરોધમાં એ લોકો આવું કઈ પદ ધરાવતા નથી. એસપીજી નું મેમ્બરશીપ નું કાર્ડ પણ એમના જોડે નથી અને ખોટી રીતે વાતો કરી અને એસપીજી સંગઠનને રાજકીય હાથો બનાવી તોડવાની વાતો કરી રહ્યા છે. બિલકુલ લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પૂર્વિન પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પૂર્વિનભાઈ, એસપીજી માં બે ફાંટા પડ્યા છે, શું ચાલી રહ્યું છે? તેમનો સંપર્ક અપાઈ ગયો છે. લાલજીભાઈ, શું લાગી રહ્યું છે કે બે ફાંટા પડી ગયા છે, જૂના અને નવા? બેન, ફાંટા ક્યારે પડે? સંગઠનના લીડરો હોય, મેમ્બરો હોય, એ અલગ પડે તો ફોટા કહેવાય. આજે સંગઠન વર્ષોથી ચાલતું સંગઠન છે અને કોઈ વ્યક્તિઓ આવી લાલજીભાઈ દેખાય તો એ રીતનું જ રહી રહ્યું છે, કારણ કે તે લોકો આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. પૂર્વિન પટેલ એક બાજુ એવું કહી રહ્યા છે કે અમને એમણે જે નિમણૂક કરી છે માન્ય નથી, એટલે આ બે ફાંટા નહીં તો શું? તમારી જાણ બાદ ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે બેન. સરદાર, મેં તમને ફરીથી કહું છું અને તમારા મીડિયા માધ્યમથી પણ પબ્લિકને પણ કહેવા માંગુ છું કે સરદાર પટેલ સેવાદળ જો ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટના બધા હોદ્દેદારો હોય, એના સભ્યો હોય, તો તમે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું હોય તો એ લોકોનું તમે માગી લો કે તમે કોણ કોણ હોદ્દેદાર છો ટ્રસ્ટના અને કોણ સરદાર પટેલ સેવાદળ સાથે જોડાયેલું છે, એટલે તરત ખબર પડી જશે. વારંવાર મીડિયા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે કે એ લોકો સરદાર પટેલ સેવાદળના હોદ્દેદારો છે એના રીતે વિરોધ કરી રહ્યા છે, ફોટા આવી. બિલકુલ કોઈ વાત નથી, સરદાર પટેલ સેવાદળના હોદ્દેદારો હોય જગ જાહેર છે અને બધાને ખબર જ છે. એસપીજીના મહામંત્રી પૂર્વિનભાઈ પણ અમારી સાથે જોડાયા છે. પૂર્વિનભાઈ, આપનું સ્વાગત. જી, 24 કલાકમાં એસપીજીમાં બે ફાંટા પડ્યા છે, કારણ કે લાલજીભાઈ છે તેમની સતત બાદબાકી કરવામાં આવી રહી છે અને એના વગર જ આશીર્વાદ યાત્રા પણ યોજાશે. બાદબાકીનો બેન કોઈ પ્રશ્ન જ નથી અને લાલજીભાઈ તો અમારા માનનીય વડીલ છે, એટલે એમની બાદબાકીનો પ્રશ્ન નથી, એમના આશીર્વાદ છે. સરદાર પટેલ સેવાદળ દ્વારા જે હમણાં જે વિવાદ છે, વિવાદ તો સમય આવે એનો અંત આવશે જ, એટલે એમાં કોઈ નિશ્ચિત છે નહીં, પણ હવે સેવા, સહકાર અને સમાજની કયા પ્રકારનો વિવાદ છે પૂર્વિનભાઈ? નહીં, વિવાદ તો આની પહેલા પણ આપણે ચર્ચા થઈ હતી. એક બે નિમણૂક બાબતનો પ્રશ્ન છે, બાકી કોઈ એવો કોઈ મેજર પ્રશ્ન છે નહીં. અને સહકાર અને સેવાના ઉદ્દેશથી બનેલું અમારું સંગઠન છે, એટલે સેવા જ કરવાની છે. એટલે 13 તારીખે આવનાર રવિવારે અમે એમાં ઉમિયાના ચરણોમાં જગતજનની અમારી જનેતા છે એના આશીર્વાદ લઈ અને ફરીથી અમે સેવા કરવા માટે પૂરા જોશથી જોડાઈ જઈશું અને સમાજની વચ્ચે. પૂર્વિનભાઈ, જો બધું સમૂહ સુત્રું ચાલી રહ્યું હોય તો લાલજીભાઈની બાદબાકી કેમ થઈ રહી છે? કારણ કે લાલજીભાઈ પહેલા હોદ્દેદારોની જે યાદી છે એ જાહેર કરીને આપે કહ્યું કે હવે અમને એ માન્ય નથી. હવે બેન, આમાં કેવું છે, ઘર હોય એટલે થોડા વાસણ તો ખખડવાના છે,
એટલે ગુજરાતી કહેવત પ્રમાણે થોડો વિવાદ છે, નાનો મોટો એ તો સમય અંતરે સોલ્વ થઈ જશે, બાદ બાકી જેવો કોઈ પ્રશ્ન નથી. એટલે કયો વિવાદ છે, લાલજીભાઈ ને લઈને વિવાદ છે કે પછી કોઈ બીજાને લઈને વિવાદ ચાલી રહ્યો છે? કુરવીનભાઈ સંગઠન એક છે, અમારો ઉદ્દેશ પણ એક જ છે. જી હા લાલજીભાઈ, આપ કહી રહ્યા છો સવું સૂત્રું ચાલી રહ્યું છે, મીડિયા વાળા સવાલો ઉઠાવે છે, પરંતુ હવે તો જો આપે સાંભળ્યું હશે કે આપના પક્ષના લોકો શું કહી રહ્યા છે, નાનો મોટો વિવાદ છે. બેન મેં કહ્યું ને, સરદાર પટેલ સેવાદળ સંગઠન છે અને હોદ્દા જે અમે જાહેર કરાય, અમારી લીગલી કારોબારી મીટિંગ બોલાવી સર્વાનો મતે ઠરાવ લઈને હોદ્દા આપેલા છે. એટલે પૂર્વીનભાઈ એ વાત ગોળ ગોળ કરે જેવી ગોળ ગોળ વાત કરવા માંગતો નથી. સરદાર પટેલ સેવાદળ ના નેજા હેઠળ આવી કોઈ યાત્રા અમે કરેલી નથી, અને એ તો અમે પ્રેસ મીડિયા જે ગૃહમંત્રી અને બધા જે અમે આપીશું, અમે પણ પ્રેસ કરીશું, ભાઈ આવું અમારું સંગઠન ચાલતું નથી. સંગઠન દ્વારા આવી કોઈ મીટિંગ નું આયોજન, રેલી નું આયોજન, યાત્રા નું આયોજન અમે કર્યું નથી. લાલજીભાઈ વાત એ જ થઈ રહી છે કે આપની તો અવગણના થઈ રહી છે સીધી રીતે, આપને તો કોઈ બાબતની ખબર જ નથી. બેન સરદાર પટેલ સેવાદળ નું આયોજન હોય ને મારી અવગણના થાય એ શક્ય નથી. આ લોકો સરદાર પટેલ સેવાદળ ના લેટર પેડ નો દુરુપયોગ કરી અને નવા નવા કાર્યક્રમ ની જાહેરાત કરે છે, યાત્રાઓ ની જાહેરાત કરે છે, બાકી એને અમારે કઈ લેવા દેવા જ નથી. કોણ લોકો દુરુપયોગ કરી રહ્યા છે? આ જે પૂર્વીનભાઈ ને બધા જે વાતો કરી રહ્યા છે એ સરદાર પટેલ સેવાદળ ના લેટર પેડ નો મેં વારંવાર મીડિયા ની અંદર પણ કહ્યું હતું કે ભાઈ સરદાર પટેલ સેવાદળ ના લેટર પેડ નો ઉપયોગ કરી જ ના શકાય, કારણ કે છેલ્લા 4 વર્ષથી સરદાર પટેલ સેવાદળ નું જે લેટર પેડ અને જે ચાલી રહ્યું છે એ તમામ મીડિયા સમક્ષ અને બધાને ખ્યાલ જ છે કે ભાઈ કયું લેટર પેડ વાપરીએ છીએ, અને એના દ્વારા જ અમે જાહેર કાર્યક્રમ અને મારા સોશિયલ મીડિયા અને જે સરદાર પટેલ સેવાદળ નું જે પેજ ચાલે છે એના ઉપરથી જ જાહેરાત કરતા હોઈએ છીએ. એમ તો ઘણા બધા લોકો, હજારો લાખો લોકો જોડાયેલા હોય અને ગુજરાતની અંદર 25 કરોડ પાટીદારો છીએ, તો કોઈ ના કોઈ માણસ જો આ રીતે જાહેરાત કરી દે તો એ સરદાર પટેલ સેવાદળની માન્ય ના ગણાય. પૂર્વીનભાઈ શું કહેવું છે? એક તરફ બધું સમૂહ સૂત્રું ચાલી રહ્યું છે, નાના મોટા વિવાદો છે બધાની વચ્ચે, લાલજીભાઈ ને તો કશું ખબર જ નથી ને તેમના વગર જે લેટર પેડ છે એના ઉપર જે લેટર પેડ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને લાલજીભાઈ ખુદ કહી રહ્યા છે. લેટર પેડ નો મેડમ કોઈ પ્રકારે અત્યાર સુધી ની અંદર કોઈ દુરુપયોગ, એસપીજી સંગઠન ને કોઈ નુકસાન થાય એ પ્રકારની આટલા વર્ષો ની અંદર જેટલા લોકો જે જોડાયા છે અને એમાં જે પ્રમુખ સ્થાન ઉપર જે લોકો છે એમને કદાપી સંગઠન ને છાંટા ઉડે એવું એ પ્રકારનું કોઈ પણ હજુ સુધી કૃત્ય કર્યું નથી, એટલે આપના માધ્યમથી એ ચોખવટ કરજો. બીજી વાત એવી છે કે રહી વાત લેટરના દુરુપયોગની, તો લેટરનો અમે સુધી કોઈ દુરુપયોગ કર્યો નથી, અને લાલજીભાઈ જે અત્યારે વાત કરી રહ્યા છે કારોબારીની, તો કારોબારી બોલાય જ નથી હમણાં ટૂંકા ગાળામાં, અને કારોબારી બોલાય તો કારોબારીની અંદર જે નિર્ણય અને જે ઠરાવ થયા હોય તો કારોબારીને જાણ તો હોવી જોઈએ ને. આજે એસપીજી ની અંદર કેવું છે કે કોઈ પણ અમે નાના તાલુકા જિલ્લાની પણ અમે કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરતા હોઈએ તો એ તમામ નિમણૂકો અમારી કારોબારીમાં સર્વાનુમતે એની નક્કી થાય છે, એના નામની ચર્ચા થાય અને ત્યારબાદ એની નિમણૂક થતી હોય છે. માનનીય અધ્યક્ષ ને મારી એ પણ જણાવવું છે કે ગત રોજ જે વિજાપુરમાં પણ જે નાનો જે વિખવાદ થયો તો એમાં પણ જે પ્રશ્ન બન્યો એ બધાને સોશિયલ મીડિયામાં બધાને ખબર જ છે, એટલે એમાં મારે કઈ કહેવાની જરૂર જણાતી નથી. એમ બિલકુલ નહીં બેન, આમાં શું છે, તુષારભાઈ પોતે આવી અને લેટર લઈ ગયેલા અને એમને જ જાતે જ વિવાદ ઉભો કર્યો છે એ તો જગ જાહેર બધાને ખબર છે. બીજું રહ્યું કારોબારી મીટિંગ ની અંદર, તો 23 તારીખે જે ગુજરાતના કારોબારીની મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું એનો સર્વાનુમતે બધાનો ઠરાવ પણ લેવામાં આવ્યો છે અને હોદ્દેદારની વરણી કરતા પત્ર પણ આપવામાં આવેલા છે, એટલે એ તો જગ જાહેર છે, મીડિયામાં પણ મૂકેલો છે. પકાલાલ પ્રદેશના કોઈ પણ હોદ્દેદારો હાજર હતા? પ્રદેશના હોદ્દેદાર પકાલાલ જે તમે વાત કરો છો એ તો એનો તો વિવાદ ચાલી રહ્યો છે પકાલાલ, જે લોકો પ્રદેશમાં છે જ નહીં એમને તમે કેમ પ્રદેશ કરી રહ્યા છો? લાલજીભાઈ વાત એ જ છે કે ચલો 23 તારીખ ની વાત જવા દો, 12 તારીખ ને જાન્યુઆરી, ના ના 23 તારીખ ની કેમ જવા દે, પકડા 23 તારીખે તો કારોબારી મીટિંગ થઈ છે અને ગુજરાતના તમામ હોદ્દેદારો ને લગભગ 200-300 લોકો હાજર હતા, એમાંથી 200-250 જણને તો કારોબારી ઠરાવ ની અંદર સહીઓ કરેલી છે, તો કેમ કારોબારી મીટિંગ થઈ નથી? સારું ચલો તમે મીડિયા ની અંદર રજૂ કરો કેમ નથી, તો હું રજૂ કરવા તૈયાર છું, કારોબારી ઠરાવ રજૂ કરવા તૈયાર. અરે હું આપને એ જ કહું છું, આપણે આપ 23 જાન્યુઆરી ની વાત એની વાત ના કરો પકાલાલ, સરદાર પટેલ સેવાદળ આયોજિત કોઈ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું નથી એની વાત કરો. સરદાર પટેલ સેવાદળ ની યાત્રા હોય તમે જો ઠરાવ કર્યો હોય તો સેવાદળ ના સ્વયં સાબિત કરી કરો, 12 દિવસ પહેલા કેમ જાહેરાત કરી, એ દિવસે ક્યાં કારોબારી મળી હતી?
પૂર્વ હોદ્દેદારો હતા કે નતા, એમની સહી છે કે નહીં તમે એટલું પૂછો. ભાઈ હોદ્દેદારો કેન્સલ કર્યા પછી ની પહેલી કારોબારી હતી અને એમાં તમને બધાને પકડ આમંત્રણ હતું પણ તમે આવ્યા નતા એમ કો મીડિયા માં. તો પછી નિમણૂક કોને આપી? આગેવાન બને ને આગેવાનો નક્કી કરે. અરે પકાલાલ, પણ તમે પોતે આગેવાન કોણ છે નક્કી કરે? અને એની એને એના એ આ કાર્યકરો થી જ આ કારોબારી બને. કારોબારી હજારો લાખો સભ્યો ની ના, કારોબારી માત્ર. હા, એ જ કઉ છું અને એ થયું છે. અને લીગલી કારોબારી ધરાવ પણ જે મીડિયા ની અંદર પ્રસ્તુત કરવા માટે મીડિયા ની આખા પબ્લિક ની અંદર હું રજૂ કર્યું પણ છે અને હોદ્દેદારો વચ્ચેનો આ વિવાદ છે હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે.